सब्सक्राइब करो आ चैनल ने। શહેર વાળા તને જમવાનું નથી આપતા, કેમ આટલો બધો દુબળો થઈ ગયો છે? માં, ખાવાનું તો મળે છે, પણ એ ખાવામાં તારા પ્રેમની મીઠાશ તો નહીં ને? ચાલ બેટા ચાલ, આરામ કરી લે, થાકી ગયો હોઈશ. હા બોલે મોટા, આરામ કર. અમારો દીકરો આટલા વર્ષે આવ્યો છે, પહેલા હું એને ધરાઈને જમાડીશ, હે ને બેટા? ચાલ ચાલ, મેં તારા માટે સરસ મજાની રસોઈ બનાવી છે. હા માં ચાલ, આમ પણ ઘણા ટાઈમથી તારા હાથનું ખાધું નથી, ચાલ જમી લઈએ. ચાલ જોઈને, મારો સુરત છે મારો. એમ પણ એમાં છે ને થોડુંક મારો પણ છે, એટલે તમારો નહીં આપણો કહેવાય. ચાલ દીકરા, તારા પપ્પાનું પણ ને. ચાલ બેટા. કેમ નેહા બેન, અહીં લાદીમ શું આમ લટાર માર્યા કરો છો? કઈ ચા બા પીધી કે નહીં? નથી પીવી મારે. બાકી ચા નહીં પીવાના ફાયદે જ ફાયદા. જો એક તો તંદુરસ્તી આપણી સારી રહે, શરીર કાળું ન પડે, અને ચા પીવાની લત છૂટી જાય. પણ એક જ ગેરફાયદો, આ રોજિંદુ નિત્ય કર્મ ટાઈમસર ન થાય. ચૂપ, હવે તમે જાઓ, મારું માથું ના ખાઓ. નેહા, શું કામ એટલો ગુસ્સો કરે છે? તને આ મહેશભાઈએ કઈ કહ્યું? મને કે આપણે હમણાં ને હમણાં એમને જોઈ લઈએ. ના ભાઈ, હું સુરજને મળવા ગઈ હતી. અને એ ન મળ્યો એમ જ ને? હા, એ મને મળ્યા વગર જ ગામડે જતો રહ્યો. બસ એમાં આટલી ચિંતા કરે છે? અરે એમાં શું થઈ ગયું? હા તો તમારે ગામડે પહોંચી જવાનું. વાહ, બાકી શું તમારો આઈડિયા છે? હા હા, તો ગામડું તો જોયા જેવું છે ને. હા હા હા, એ ગામડેમાં જઈએ એટલે એ સામેથી ડુંગરા દેખાતા હોય, આમ જરજર જરજર પાણીના નદીના ઝરણા વહેતા હોય, એ તાજા માખણ ને તાજા ઘી ને, એ આ હા હા ભાઈ ભાઈ, શરીર તો એ હાલ મસ્ત થઈ જાય. આ બોલો, ફાયદો થયો કે નહીં? ભાઈ શું થયું આમ અચાનક? નેહા, ક્યારેક ક્યારેક ચક્કર આવી જાય છે બસ. કોઈ ડોક્ટરને બતાવ્યું? બતાવી દઈશ. જલ્દી બતાવી દો ને ભાઈ, હે એ દવા લેવાથી તો ફાયદે જ ફાયદા. ચૂપ, હવે તમે અહીંયાથી જાઓ. નેહા, તું મારી ચિંતા છોડ અને તું તારા સુરજને મળવાની ચિંતા કર. હા હા, મારે સુરજના ગામે જવું જ છે, પણ મમ્મી પપ્પા? મમ્મી પપ્પા? અરે મમ્મી પપ્પાને હું સમજાવી લઈશ, બસ તું જરાય ચિંતા નહીં કરતી, જા. અરે બાપુ, બસ બસ હવે. આજકાલ તમે બહુ જ ઓછું જમવા માંડ્યા છો. હા ચલો, કોઈ જ નખરા નહીં, ચલો જમી લો. હવે તું જમી લે. કોણ જાણે બાપુ, આજે જમવાની ઈચ્છા નથી. કેમ બેટા? ન જાણે કેમ આજે મારું ડાબું અંગ બહુ જ ફડકે છે, અને ડાબી આંખ પણ બહુ ફરકે છે. તો નક્કી કોઈ સારા વાવડાવવાના છે. શું બાપુ, તમે પણ બેટા. મને તારી એક જ ચિંતા કોરી ખાય છે. મારી? કઈ? તને પરણાવવાની. બાપુ, મારા સુરજને તો આવવા દો. સ
સાચું કહું દીકરી, તું તો હંમેશા સૂરજને યાદ કર્યા કરતી હોય છે, પણ એ તને યાદ કરે છે કે નહીં કોને ખબર? મને મારા સૂરજ પર પૂરો વિશ્વાસ છે કે એ મને કદી નહીં ભૂલે. સર્જિત, ચાલ આવો. હા હાલે. લો શેઠ, આ મારા હાથની છેલ્લી ચા પીઓ. આ શું કે છેલ્લી ચા? આ તું શું બોલે છે? એનું તને કઈ ભાનમાન છે કે નહીં? આજે જ હું આપની નોકરી છોડીને જાઉં છું. કેમ? તમે ચાહો છો ને કે મારી પ્રગતિ થાય. એટલે તું કહેવા શું માંગે છે? શેઠ, મને બીજી જગ્યા પર નોકરી મળી છે. સાંભળ. અને પગાર પણ સારો છે. હા, અને મારે મારી ભાણી માટે મોસાળું પણ ભેગું કરવું છે ને. બોલો, ભેગું કરવું જોઈએ કે નહીં? હા, કરવું તો જોઈએ. ઠીક છે, જેવી તારી મરજી. પણ તને જ્યારે પણ અમારી જરૂર પડે તો ચોક્કસ આવજે. ચાલો ત્યારે શેઠ, હું રજા લઉં છું. મને આશીર્વાદ આપો. હા, નેહા અને હિમાલયને મારી યાદ આપજો. ભલે. શેઠ, હું આજીવન આપનો ઉપકાર નહીં ભૂલું. ચાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ અત્યારના પોરમાં હિમાલય દેખાતો નથી તો ક્યાં ગયો? એ દવાખાને ગયો છે. એને ચક્કર આવતા હતા ને એટલે ડોક્ટરે બતાવવા ગયો છે. ઓહો.